जूनी पेन्शन योजना की मांग ने लई पाटण जिला ना शिक्षकों में जोवा मळी रह्यो छे रोष। शैक्षिक महासंघ ना गुजरात राज्य ना प्रमुख भीखाभाई पटेल अने दीदूभाई नु बेसणू योजी तेमनी छबी ने पहेराव्या खासड़ा ना हार। तो ज्यां सुधी ओपीएस आपवामां नहीं आवे त्यां सुधी शिक्षकों पोतानी हड़ताल राखशे यथावत। पाटण शहर में बिन अधिकृत बांधकामों फाटी निकळ्यो छे राफड़ो। बिन अधिकृत दबाणों ने लई पालिका तंत्र जोवा मळ्युं मौन। तो पालिकाना सत्ताधीशो अने चूंटायेला सभ्यो अन अधिकृत दबाणों सामे कोई ज कार्यवाही न करता तेओनी सामे उठ्या सवालो। नमस्कार दर्शक मित्रों, पीडीएन न्यूज में आप सर्वे नु स्वागत है। हूँ छु पार्थिव जोशी अने हवे जोईशु आजना समाचार विगतवार। जूनी पेन्शन योजना की मांग ने लई पाटण जिला ना शिक्षकों में रोष जोवा मळी रह्यो छे। त्यारे छेल्ला बे दिवस थी पाटण शहर ना आनंद सरोवर में मोटी संख्या में शिक्षकों एकत्रित थईने विविध कार्यक्रमों योजी रह्या छे। त्यारे शैक्षिक महासंघ ना गुजरात राज्य ना प्रमुख भीखाभाई पटेल अने दीदूभाई नु गत रोज सांजे बेसणू योजी तेमनी छबी ने खासड़ा नो हार पहेरावी छबी आगळ बंगड़ीओ मूकी शिक्षकों अने कर्मचारीओए रोष व्यक्त कर्यो हतो। सरकारे शिक्षकों ने लॉलीपॉप आपी तो शिक्षकों नेताओं बारोबार फूटी गया होवाना शिक्षकों अने कर्मचारीओ में आक्रोश जोवा मळ्यो हतो। तो आज रोज शिक्षक अने कर्मचारीओ गांधीनगर खाते कूच करी भूख हड़ताल पर उतरवाना छे। लाखों शिक्षकों साथे गद्दारी करी सरकारना खोळामां बेसी जनार भीखा पटेल ने सरकारे इनाम रूपे रातोरात बदली करी आपी सरकारनी अंधभक्तिनुं फळ आप्युं होवानुं पण शिक्षकोमां रोष जोवा मळ्यो हतो। तो शांतलपुरना अंतरियाळ गाममांथी बदली करीने गांधीनगरमां सारी जग्याए पोस्टिंग आपी शिक्षकोना समूह साथे गद्दारी करता समग्र राज्यना शिक्षकोमां भीखाभाई अने दीदूभाई सामे रोष प्रगट करी तेओना बेसणा सहित तेओना फोटा उपर खासड़ानो हार पहेरावी पोतानो विरोध प्रदर्शित करी ज्यां सुधी ओपीएस आपवामां नहीं आवे ત્યાં સુધી શિક્ષકો પોતાની હડતાલ યથાવત રાખવાનું પણ જણાવ્યું હતું। આજ રોજ અમે અમારી ઓપીએસ ની માંગણી જે 6 મહિનાથી અમે મહા આંદોલન કરીને જજુમી રહ્યા હતા ત્યાં અમારા સંગઠનના બંને સંગઠનના નેતાઓ રાજ્ય કક્ષાએ બેઠક કરી અને એમના પોતાના પ્રશ્ન સેટિંગ કરીને આવેલા છે। જે સેટિંગ અમારું જે કાર્યક્રમ અમે અગાઉ આપેલો હતો તે અગાઉના કાર્યક્રમો એમને આંદોલન અમને પૂછ્યા વગર સમિટી લીધું છે। જિલ્લાના તમામ હોદ્દેદારોને કોઈને પણ હોદ્દેદારોને પૂછવામાં આવ્યું નથી। કોઈ પણ 33માંથી એક પણ જિલ્લાના હોદ્દેદારોને કંઈ પૂછ્યું નથી ને એમને પોતાના વેટિંગ કરાવી લીધા છે। માનનીય અધ્યક્ષશ્રીઓએ પોતાનું જે પર્સનલ સ્વાર્થ હોય નીકાળી અને કર્મચારીઓને ખાડામાં લઈ જઈને નાખેલું છે। અમારી કર્મચારીઓની એક જ માગણી છે કે જે સંગઠન સાથે જોડાઈ અને જે રીતે અમે અમારા આંદોલન માટે ઓપીએસ અંતર્ગત અમે જે આંદોલનો આપ્યા હતા એ આંદોલન તો અમારા ચાલુ જ રાખો। આજે અમે બધાએ કર્મચારી મંડળના તમામ મિત્રો ભેગા થઈ અને ગુંગળી તળાવ ખાતે બંને અધ્યક્ષોના બેસણાનો કાર્યક્રમ રાખેલો છે પણ આવતીકાલે અમે બધા કર્મચારી મંડળના તમામ સભ્યો ગાંધીનગર જવાના છીએ। સરકારે તો અમને લોલીપોપ આપેલી જ છે। અમારા જે બેનને નહીં કહેતા વડા જે અમે અમારા અહીંયાથી નિમીને અમારા વડાને અમારું સુકાન આપેલું હતું એ સુકાન એમને પોતાના સ્વાર્થ માટે થઈને એમના પોતાના પર્સનલ સ્વાર્થ કરીને પોતાના ઓર્ડરો કરાવી લીધા છે અને પોતાનું કામ નીકાળી અને અત્યારે અમને બધાને જઈને કૂવામાં નાખી દીધેલા છે। અત્યારે અમારું કોઈ સંગઠન નથી, ફક્ત ઓપીએસ અમારું સંગઠન છે, કર્મચારીઓ એ જ અમારું સંગઠન છે। એક પણ સંગઠનનું નામ અમારે અહીંયા લેવું નથી, કોઈ પણ સંગઠન સાથે અમારે જોડાવું નથી, ફક્ત ને ફક્ત તમામ કેડરના કર્મચારીઓ સાથે અમે જોડાઈ અને ઓપીએસ જ લેવાનું છે। કોઈ માસ સિયાલ અમે કરી લીધેલી છે અને આજે ગઈકાલે પણ અમે આવી રીતે અહીંયા એકત્રિત થયેલા હતા। આજે પણ અમે અહીંયા એકત્રિત થઈ અને આજે બેસાનો કાર્યક્રમ આપેલો છે। આવતીકાલે અમે બધા તમામ મિત્રો ગાંધીનગર ખાતે જઈ અને મહા આંદોલન માટે આશીષભાઈને ટેકો આપવા માટે જઈ રહ્યા છીએ, ભૂખ હડતાલ પર ઉતરવાના છીએ આવતીકાલે। જે રાપર તાલુકાના કચ્છ જિલ્લાનો ભાઈ અમારો એક મિત્ર ભૂખ હડતાલ ઉપર એકલો એકલ ડોકલ બેઠેલો છે એને સાથ સહકાર આપવા માટે અમે તમામ કર્મચારીઓ કાલે જઈ રહ્યા છીએ। શ્રીમદ ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય આયોજિત સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારગી પરિવારના સૌજન્યથી મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારના રોજ લેખક શ્રી પન્નાલાલ પટેલના પુસ્તક પૂર્ણ યોગનું આચમન ઉપર વક્તા મોતીભાઈ વી તુરી દ્વારા સુંદર, પ્રભાવી અને મનનીય વિવેચન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ શરૂઆતમાં પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા કારોબારી સમિતિના સભ્ય
વર્ષોથી લાઇબ્રેરી સાથે જોડાયેલા પુસ્તક પ્રેમી વાંચન પ્રેમી ધરાવતા નિયમિત લાઇબ્રેરીમાં આવતા લાઇબ્રેરીના હિતે છું સલાહકાર રમેશભાઈ ગોલેનું દુઃખદ અવસાન થતાં સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી સ્વર્ગસ્થના માનમાં સભા ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા મૌન રાખી આદરાંજલિ આપવામાં આવી હતી। ऐतिहासिक नगरी पाटण अनेकविध विशेषताओं धरावे छे, तेमां महिला मंडल पण एक आगवी ओळख धरावे छे। आ संस्थानी स्थापना आजादी पूर्वे सन 1930 में थई हती। अहीं महिला लक्षी अनेकविध कार्यक्रमों करी महिलाओं ने पगभर बनावाना कार्यक्रमों करवामां आवता होय छे। त्यारे महिला मंडल पाटण खाते महिला मंडळनी सभ्य बहनों वच्चे वानगी स्पर्धानुं आयोजन करवामां आव्युं हतुं। आ वानगी स्पर्धामां महिला मंडळनी तमाम सभ्य बहनोए भाग लई पोताना निवास स्थानेथी विविध वानगीओनी रेसिपी बनावीने महिला मंडळ खाते लावामां आवी हती अने वानगी स्पर्धामां सर्वश्रेष्ठ रेसिपी बनावनार सभ्यनुं बहुमान पण करवामां आव्युं हतुं। आम महिला मंडळनी बहनोने पगभर बनावानी साथे साथे सभ्य बहनो माटे पण अनेकविध कार्यक्रमों करवामां आवे छे। पाटण शहर में अनेक जगह भूगर्भना गंदा पानी क्या तो पानी मुख्य पाइपलाइनों में भंगाण सर्जाता शहर मुख्य मार्गों पर पानी वहत जवात हो तरह पाटण शहर रेलवे स्टेशन विस्तार में छाला अठवाडिया में एक जगह पर पानी मुख्य पाइपलाइन में भंगाण सर्जाता वॉटर वर्कर्स कर्मचारी ने बे वक्त खाड़ो खोदी सरकाम हाथ धरवा फरज पड़ी थी। आम वॉटर वर्कर्स कर्मचारी द्वारा खाड़ो खोदया बाद एक वक्त में संपूर्ण काम पूर्ण न कराता શહેરીજનોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે રેલવે સ્ટેશન પાસે સર્જાયેલા પાણીની મુખ્ય પાઇપલાઇનના ભંગાણને લઈ વોટર વર્કર્સના કર્મચારીઓ દ્વારા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં આપેલા અહીંના સ્થાપક વેપારીઓના નળ કનેક્શનોના જોડાણો કાપી નાખતા વેપારીઓમાં પણ પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને વેપારીઓએ પોતાના સ્વખર્ચે પાલિકાએ કાપેલા નળ જોડાણો લેવાની વોટર વર્કર્સના કર્મચારીઓએ વાત કરતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા। આમ વોટર વર્કર્સના કર્મચારીઓની બેદરકારીનો ભોગ વેપારીઓને બનવાની ફરજ પડી હતી। પાટણ તાલુકાના ડેર ગામમાંથી ચાંદરસણ નેડિયામાંથી થઈ હાઈવેને જોડતો રોડ અને ડેર ગામેથી સેમાણીપુરાના ડેમ્બર રોડનું ખાતમુહૂર્ત પાટણના જાગૃત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકો દ્વારા ચોરેથી ધારાસભ્યને ઘોડી ઉપર બેસાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ ડેર ગામના લોકોની વર્ષો જૂની રોડની માંગણી પૂર્ણ થતાં ડેર ગામના લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી અને ડેર ગામના લોકો મોટી સંખ્યામાં રોડના ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા। તો ડેર ગામથી ચાંદરસણ નેડિયામાંથી પસાર થતો હાઈવેને જોડતો માર્ગ 3 કિલોમીટરની લંબાઈવાળો 1,90,00,000ના ખર્ચે અને ડેર ગામથી સેમાણીપુરાના રોડ 1 કિલોમીટરનો 60,00,000ના ખર્ચે બનાવનાર હોય તેનું ખાતમુહૂર્ત પાટણના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આમ પાટણના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2.5 કરોડના માર્ગો ડેર ગામમાં નવીનીકરણ થવા જઈ રહ્યા છે તેને લઈ ગ્રામજનોમાં અનેરી ખુશી જોવા મળી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાટણ જિલ્લામાંથી 72,000 જેટલા લાભાર્થીઓ દ્વારા લખવામાં આવેલ પોસ્ટકાર્ડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતા અને તેનું પેકિંગ કરી વડાપ્રધાન કાર્યાલય ખાતે મોકલવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને મોકલવા માટેની તૈયારી કરાઈ હતી। આ અંગે વધુ જાણકારી આપતા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓએ પોસ્ટકાર્ડ પાઠવીને નરેન્દ્રભાઈ મોદીનો ઋણ સ્વીકાર કરી તેમના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાના આવાસ વિહોણા કુલ 15,000 લાભાર્થીઓને રૂપિયા 1.5 લાખ જેટલી માતબર સહાય, આયુષ્યમાન યોજના હેઠળ આરોગ્ય સામે રક્ષણ મળે તે માટે 3,08,000 લાભાર્થીઓને જન આયુષ્ય કાર્ડ આપ્યા, ખેતીવાડી યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર સહિતની ખેતીની સાધન સહાય, પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવી રહ્યા છે, વીજ વિહોણા લાભાર્થીઓને વીજ કનેક્શન તેમજ ખેડૂતોને પીએચ સુવિધા માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, વિધવા બહેનોને નિરાધારની અનુભૂતિ ના થાય
તે માટે વિધવા સહાય આપવામાં આવી રહી છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, વિરેશભાઈ વ્યાસ, ગૌરવભાઈ મોદી, જયેશભાઈ દરજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પાટણ શહેરના મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં અનેક જર્જરિત અને બિનઉપયોગી ખંડેર હાલતમાં કેટલાક મકાનો પડવાના વાંકે ઊભા જોવા મળી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીને લઈ આવી ખંડેર જગ્યાઓમાં બિનજરૂરી જાડી ઝાખડા ઉગી નીકળતા તેમાં ઝેરી જીવજંતુઓનો પણ ભય રહેલો છે। ત્યારે આ ખંડેર જગ્યાઓમાં કેટલીકવાર અબોલ પશુઓ પણ ઘૂસી જતા હોય છે। ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા પાછળ આવેલા એક ખંડેર જગ્યામાં એક ગૌમાતા મૃત્યુ પામ્યા હતા, જેથી તેઓનો મૃતદેહ છેલ્લા 4 દિવસથી આ જગ્યામાં પડી રહેતા સમગ્ર સિવિલ હોસ્પિટલમાં અસહ્ય દુર્ગંધ મારતી હતી, જેની તપાસ કરતા આ ખંડેર જગ્યામાં એક ગૌમાતા મૃત્યુ પામેલા હોવાનું જોવા મળ્યું હતું। તો 4 દિવસથી મૃત પામેલા ગૌમાતામાં અસંખ્ય કીડાઓ પડી જતા અહીંથી પસાર થવું પણ દુશ્વાર બની જવા પામ્યું હતું, જેથી આ અંગેની જાણ પાલિકા તંત્રને કરાતા પાલિકા તંત્રના કર્મચારીએ જેસીબી મશીન અને ટ્રેક્ટર લઈને સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને આ ખંડેર જગ્યામાંથી ગૌમાતાને બહાર કાઢી જેસીબીની મદદથી ટ્રેક્ટરમાં તેઓને લઈ જવામાં આવ્યા હતા। આમ પાટણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા બિનઉપયોગી અને બિનજરૂરી ઉગી નીકળેલા જાડી ઝાખડાઓની સાથે સાથે ખંડેર ઇમારતોને પણ દૂર કરવા લોકમાંગ ઉઠવા પામી છે। ધાનેરા સામરવાડા ગામેથી વિશાળ બાઇક રેલી નીકળતા થાવર ગામ સુધી સમગ્ર રોડ બ્લોક થઈ ગયો હતો। આ જંગી રેલી થાવર ગામે મહાસંમેલનમાં જનમેદની ઉમટી પડી હતી। પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરીની ધરપકડના વિરોધમાં અને તેમના સમર્થનમાં અર્બુદા સેનાના બેનર અને આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળીના સૂત્રોચ્ચાર સાથે અંદાજે 30,000થી વધુ લોકો આ સંમેલનમાં હાજર રહ્યા હતા। સામરવાડાથી થાવર સુધીની બાઇક રેલીમાં પણ 5,000 લોકો જોડાયા હતા। ક્ષત્રિય સમાજે પણ વિપુલ ચૌધરી અને અર્બુદા સંમેલનને ટેકો આપ્યો હતો। સમાજના અનેક આગેવાનો, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી। ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીની અટકાયત થતાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। સંમેલનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાના હજારો કાર્યકરો હાજર રહ્યા હતા। પરમ પૂજ્ય સદગુરુ માતા સુદીક્ષા સવિંદર હરદેવજી મહારાજની અસીમ કૃપાથી સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા પાટણ શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી સ્વૈચ્છિક રક્તદાન શિબિર તથા આધ્યાત્મિક સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્ત નલીઓ મેં નહીં ઇન્સાન કી નાડીઓ મેં બહેના ચાહીએ નિરંકારી બાબા હરદેવજી મહારાજના આદેશ અનુસાર પાટણ જિલ્લામાં વર્ષમાં 4 વાર રક્તદાન કેમ્પો યોજી જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાનું કાર્ય સંત નિરાકારી મિશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન વિલાજ ગ્રુપના ચેરમેન લાલેશભાઈ ઠક્કર તથા તેમના પરિવારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં 41 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને આધ્યાત્મિક સત્સંગ પરમ આદરણીય મહાત્મા શ્રી પ્રતાપસિંહજી સંત નિરાકારી મંડળ મહેસાણાના સ્વમુખેથી આધ્યાત્મિક સત્સંગનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સત્સંગ શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। નિરંકારી સત્સંગ મંડળ પાટણના સેવાભાવી મહાત્માઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો। સત્સંગ મંડળ દ્વારા એસે 12-12 મહિને મેં 3-3 મહિને 12 મહિને મેં 4 બાર એસે અમારે પૈસાના જવાન એસે ભારત દેશમાં બહુ સારા જવાન હૈ ઓર એ જવાન લેવલ મેં એ વાર્ષિક સંત સમાગમ અમારે પાટણ મેં એ દર વર્ષે એસે 18 સપ્ટેમ્બર કો હોને જા રહા હૈ એ પહેલી બાર એક 24 એપ્રિલ માનવ એકતા દિન હોતા હૈ ઉસ દિન ભી હુઆ થા ઓર એ આજ વાર્ષિક સંત સમાગમ 18-9-2022 કો હો રહા હૈ અગલે વર્ષે ભી હોગા એસે દર વર્ષે વિશ્વ રેકોર્ડ હૈ હમારે સંત નિરંકાર સત્સંગ મંડળ કા સબસે જ્યાદા બ્લડ ડોનેટ હમારી મંડળ દ્વારા હોતા હૈ ઓર જો બાબા હરદેવસિંહજી મહારાજ કે પિતાશ્રી બાબા ગુરુબચ્ચનસિંહજી મહારાજ કી 1980 મેં હત્યા હોઈ હતી ઓર વો બ્લડ જો નાલી મેં બહાયા થા અબ હમારે સદગુરુને કહા હૈ માનુષ્ય કે નાડી મેં બહેના ચાહીએ તો એ નિર્દેશ આદેશ હમારે સદગુરુ કા હૈ और निस्वार्थ भाव से हमें ब्लड डोनेट करके मानव सेवा और प्रभु सेवा का भाव से ये सेवा हम પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે। તેમ છતાં પણ પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની
બિન અધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાંધમાં લીધું છે। આવા અનધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આજે પીટીએન ન્યૂઝના અહેવાલનો 158મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનધિકૃત દબાણો સામેના પ્રત્યે મૌન સેવી રહ્યા છે અને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના જલારામ ચોક પાસે શક્તિનગરના નાકા પર બની રહેલા અનધિકૃત દબાણને અગાઉ નગરપાલિકાએ દૂર કરતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે અનધિકૃત દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ પાંચાભાઈ માળીની બદલી થતાં તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખર્ચે અનધિકૃત દબાણ દૂર કરવાના બદલે ફરીથી અનધિકૃત દબાણ બાંધી દેવામાં આવતા આવા અનધિકૃત દબાણો કરવા પાછળ કોના છુપા આશીર્વાદ જોવા મળી રહ્યા છે? તો સુભાષ ચોક પાસેનો એક નવીન બની રહેલ શોપિંગ સેન્ટર પણ અનધિકૃત હોવાથી ચીફ ઓફિસર દ્વારા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય ઓથા હેઠળ દુકાન માલિકે પોતાનું ફરીથી અનધિકૃત બાંધકામ કરી નગરપાલિકા અને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર ન હોય તેવું દુકાન માલિકે સાબિત કર્યું હતું। તો જૂના રેડક્રોસ ભવનની સામે આવેલા ભોગી બેચર નામના વેપારીએ પણ અનધિકૃત દબાણ કરીને તેમાં કોમર્શિયલ ધંધો પણ ચાલુ કરી નાખ્યો છે। તેમ છતાં પાલિકા દ્વારા આ વેપારીને 3-3 નોટિસો પાઠવ્યા બાદ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા તેઓ બેફામ બની પાટણ શહેરને બાંધમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। તો શું પાટણ શહેરના અનધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર દ્વારા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે ખરા? આમ પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોના રાફડો ફાટી નીકળતા પીટીએન ન્યૂઝ દ્વારા છેલ્લા 100 દિવસથી વધુ સમયથી બિન અધિકૃત દબાણોને દૂર કરવા માટેના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હોવા છતાં પણ પાલિકા તંત્રના સત્તાધીશો, ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોના પેટનું પાણી પણ હાલતું નથી। ત્યારે ભાજપના સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પારદર્શક વહીવટની વાતો માત્ર મોઢેથી સારી લાગતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। જૂની પેન્શન યોજનાની માંગને લઈ પાટણ જિલ્લાના શિક્ષકોમાં જોવા મળી રહ્યો છે રોષ। શૈક્ષિક મહાસંઘના ગુજરાત રાજ્યના પ્રમુખ ભીખાભાઈ પટેલ અને દીધુભાઈનું બેસણું યોજી તેમની છબીને પહેરાવ્યા ખાસડાના હાર। તો જ્યાં સુધી ઓપીએસ આપવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષકો પોતાની હડતાલ રાખશે યથાવત। પાટણ શહેરમાં બિન અધિકૃત બાંધકામોનો ફાટી નીકળ્યો છે રાફડો। બિન અધિકૃત દબાણોને લઈ પાલિકા તંત્ર જોવા મળ્યું મૌન। તો પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો અનધિકૃત દબાણો સામે કોઈ જ કાર્યવાહી ન કરતા તેઓની સામે ઉઠ્યા સવાલો। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।